ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીએસએમ ફાઇવમાં તમારે જે એક પેપર બદલાયું છે, નવું પેપર બદલાયું છે, અને પેપરનું નામ છે પૂર્વાલા, કાવ્ય સંગ્રહ છે અને બધા જ કાવ્યો કવિ કાંતના છે અને એનું સંપાદક એના સંપાદક છે, બધા જ કાવ્યનું સંપાદન કર્યું છે સતીશ વ્યાસે. તો એ કવિ કાંતકૃત પૂર્વાલા કાવ્ય સંગ્રહ જે તમારા અભ્યાસક્રમમાં છે એમાં આપણે માત્ર 25 કાવ્યનો અભ્યાસ કરવાનો છે. આમ તો લગભગ 74-75 જેટલા કાવ્યો આ કાવ્ય સંગ્રહમાં છે. એમાં જોઈએ તો એ 25 કાવ્યો મેં પહેલાં પણ વિડીયો જ્યારે તૈયાર કર્યો ત્યારે એમાં 25-25 કાવ્યના શીર્ષકો મેં તમારી સમક્ષ રજૂ કર્યા હતા. એમાં મારી કિસ્તી, કલ્પના અને કસ્તુરી મૃગ, અતિજ્ઞાન, વસંત વિજય, મતમયુર, સ્નેહ શંકા, ઉદ્ગાર, ચક્રવાક મિથુન, ઉપહાર, વિધુર પુરંગ, અતિ અગતિગમન, મુગ્ધાને સંબોધન, વત્સલના નયનો, ઉપાલંબ, વિપ્રયોગ, ચંદાને સંબોધન, વસંત પ્રાર્થના, સાગર અને શશી, મહેમાનોને સંબોધન, કલાપીને સંબોધન, ચંદાને સંબોધન, સખીને આમંત્રણ, હિન્દ માતાને સંબોધન વગેરે જેટલા જેવા કાવ્યો છે એ આપણા અભ્યાસક્રમમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ 25 કાવ્યોનો અભ્યાસ કરવાનો છે એની સાથે સાથે આ કવિમાં કવિ શું કહેવા માગે છે એનું રસદર્શન પણ આપણે જોવાનું છે. તો આપણે કહીએ છીએ એ પ્રમાણે કે કવિ કાંત એનું જીવન અને કવન તો આપણે સંપૂર્ણ જોઈ ગયા છે કે કવિ કાંત એ ક્યારે જન્મ્યા છે, ક્યાં જન્મ્યા છે, એ મૂળ ક્યાંના છે, એ બધી વિગતે વાત આપણે કરી ગયા છે. તો એવો એક પ્રશ્ન પણ તૈયાર કરવાનો છે કે કોઈ પણ કવિનું સર્જન એના જીવનમાંથી આવતું હોય છે, તો એના જીવનના 2-3 મેં વિડીયો તૈયાર કર્યા છે, એ જોઈ લેજો તમે દરેક જણ, અને પછી આપણે એક પછી એક કાવ્યોને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આજે હું તમારી સમક્ષ જે વાત કરવાની છું એ સાગર અને શશી એવા એક પ્રકૃતિ કાવ્યની વાત કરવાની છે. પ્રકૃતિ કાવ્યની સાથે સાથે એ પ્રણય મધુર પણ કાવ્ય છે. તો સાગર અને શશી એ કઈ રીતે લખાયું છે, કેવી રીતે લખાયું છે એની થોડીક વાત હું કરું એ પહેલાં આખા કાવ્યનું આપણે પઠન કરી લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. સાગર અને શશી ઝૂલણા છંદમાં લખાયેલું ઉત્તમ પ્રકૃતિ કાવ્ય છે આ કવિ કાંતનું. આજથી કહેવાય છે ને કે માણસે હંમેશા આજમાં જીવવું જોઈએ, વર્તમાનમાં જીવવું જોઈએ, આ ક્ષણમાં જીવવું જોઈએ. એ આજ મધુર છે, પણ ગઈકાલ જે ગઈકાલનો સંતાપ છે, જે ગઈકાલના દુઃખો છે, જે ભૂતકાળ છે, એ ભૂતકાળનો સંતાપ હવે શમી ગયો છે અને આજ મધુર કવિને લાગે છે. તો એનું પહેલાં હું પઠન કરું છું, તમે બધા એને સાંભળજો કે આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે. સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન, એક એક શબ્દોને સાંભળજો. નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. જલધી જલદલ ઉપર દામિની દમકતી, જલધી જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, યામિની વ્યોમસર માહી સરતી. કામિની કોકિલા કેલી કુજન કરે, કામિની કોકિલા કેલી કુજન કરે. સાગરે ભાસતી ભવ્ય ભરતી, સાગરે ભાસતી ભવ્ય ભરતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. તરલ તરતી સરળ સમી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે.
तो कवि कांतनी आ सुंदर कविता ए सुंदर कविता मैं पठन करी विद्यार्थी मित्रों तमे बधाए एने सांभळ्यु फरीथी बहु झड़पथी जोई लईए तो आज महाराज जल ऊपर उदय जोईने चंद्रनो हृदयमां हर्ष जामे आखो आखी आ कविता ए झूलणा छंदमां लखी छे અને ઝૂલણો છંદ એ પણ કેમ પસંદ કર્યો એને આપણે કાવ્યના રસ દર્શનમાં થોડીક વાત કરીએ છીએ. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે પિતા કાલના સર્વ संताप सामे नवल रस धवल तव नेत्र सामे पिता कालना सर्व संताप सामे जलधि जल दल ऊपर दामिनी दमकती यामिनी व्योम सर माही सरती जलधि जल दल ऊपर दामिनी दमकती यामिनी व्योमसर माही सरती कामिनी कोकिला केली कूजन करे सागरे बासती भव्य भरती पिता सृष्टि सारी समुल्लास धरती तरल तरणी समी सरल तरती पिता सृष्टि सारी समुल्लास धरती आज महाराज जल ऊपर उदय जोईने चंद्रनो हृदयमां हर्ष जामे. तो आ रीते ઝૂલણા છંદમાં આ લખાયેલી કવિતા વર્ણાનુપ્રાસ અલંકાર છે, શબ્દાનુપ્રાસ અલંકાર છે, શ્લેષ અલંકાર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આ સંપાદક છે સતીશ વ્યાસ અને એમાં જે આગળ સાગર અને શશીના કાવ્યના રસ દર્શનની વાત એમણે જે રીતે કરી છે એ હું તમારી સમક્ષ વાંચું છું અને કહેતી જઉં છું. આખી આ કવિતા પહેલાં તો સૌથી પહેલાં તો આ કવિકાંતની કવિતા છે. કવિકાંતનો આપણે થોડોક પરિચય આપીએ છીએ અને પછી એનું રસ દર્શન આપણે કરીએ છીએ. પ્રસ્તુત આખી આ કવિતા આ રચના એ પ્રાસંગિક છે. એક શરદની પૂનમે ભાવસિંહજી મહારાજ અને ભાવસિંહજી મહારાજનો બહુ મોટો પ્રભાવ કવિકાંત ઉપર હતો. એ ભાવસિંહજી મહારાજ કવિ નાનાલાલ અને બક ઠાકોરની સાથે કાંત એ ભાવનગર પાસે આવેલા ગોપનાથ મહાદેવના મંદિરના સમુદ્ર તટે ગયા હતા, સાગર કિનારે ગયા હતા. કોણ કોણ? ભાવસિંહજી મહારાજ, કવિ નાનાલાલ અને કવિ બક ઠાકોર, એમની સાથે આ કાંત એટલે રાજાની સાથે આ ત્રણ કવિઓ હતા અને સમુદ્ર કિનારે ગયા હતા. એટલે ભાવસિંહજી મહારાજે પ્રકૃતિના સૌંદર્યને જોઈને આ ત્રણેય મિત્રોને એટલે કે નાનાલાલ, બકટ ઠાકોર અને કવિકાંતને એમ કહ્યું, ત્રણેય મિત્રોને કવિતાના સર્જન કરવાની વાત કરી. ત્યારે નાનાલાલે એક સરસ કવિતા લખી, સાગર સખે. નાનાલાલે લખી સાગર સખે તો બક ઠાકોરે ભણકારા અને કવિકાંતે અત્યારે આપણે જે કવિતાની વાત કરી રહ્યા છે એવી એ પ્રકૃતિ કવિતા લખી સાગર અને શશી એ કવિતાની રચના કરી. ત્યાર પછી શરદ પૂનમ નામના કાવ્યમાં નાનાલાલે એ પૂર્વના અનુભવને વિશેષ રીતે આલેખ્યો અને બક ઠાકોરે રેવા કાંઠાના સૌંદર્યને એમાં સંમેલિત કર્યું હતું. એટલે આ કવિતા કેવી રીતે લખાય છે? તો આ કવિતા લખાય એની પાછળનું કારણ એ ભાવસિંહજી મહારાજે જોયેલા પ્રકૃતિ સૌંદર્ય નું છે એનું સ્થાન. અને એમણે ત્રણેય મિત્રોને સલાહ આપીને ત્રણેય કવિઓએ જુદી જુદી પોતપોતાની રીતે કવિતા લખી. તો કવિકાંતે આ સાગર અને શશી કવિતા લખી છે. તો ત્યાંથી આપણે એક પછી એક હવે પછી કવિતાનું રસ દર્શન કરીશું. તો સુંદર મજાનું પ્રકૃતિ સૌંદર્ય છે, સમુદ્રનો કિનારો છે. રાજાએ ત્રણેય કવિઓને કવિતા લખવાની કહી અને સરસ મજાના ઝૂલણા છંદમાં કવિકાંતે આ કવિતાની રચના કરી. કાંતે એ ગોપનાથના શિવ મંદિરને કારણે શંકરના નામને, ઉપર ગોપનાથ મહાદેવનું મંદિર છે, શિવજી બિરાજમાન છે, એટલે શંકરના નામને સાંકળતા
शंकराभरण राग में एनी बंदिश बांधी आ कविता ने। अने भावसिंहजी महाराज पण संगीतना जाणकार हता, ए संगीतज्ञ हता। जे राजाए एमने कविता लखवानी कही, प्रकृति कविता लखवानी कही, ए पोते पण संगीतज्ञ हता। वळी सागरनी ऊंची नीची एवी गतिने झीलवी झीलवा माटे एमणे झूलणा छंद पसंद कर्यो। मैं तमने कह्युं ने कि झूलणा छंद आ कविता माटे केम पसंद कर्यो, तो सागरना मोजा जे लहेरो छे, जे दरिया किनारो छे, एनी सागरनी जे ऊंची नीची जे गति छे, ए गतिने झीलवा माटे आ झूलणा छंद पसंद कर्यो। आज महाराज जल ऊपर उदय जोईने चंद्रनो हृदयमां हर्ष जामे। બહુ ગાતા તો આવડતું નથી વિદ્યાર્થી મિત્રો, પણ ગમે છે એમ એ લઈ તો એ ઝૂલણા છંદ પસંદ કર્યો। નરસિંહ મહેતાએ ખૂબ પદો એ ઝૂલણા છંદમાં લખેલા છે, તો એવું જ આ ઝૂલણા છંદને પસંદ કરીને આ કવિતાની રચના કરી કાંતે। તો રાજાના કહેવાથી, રાજાની ફરમાઈશથી લખાયેલા આ સહજ ગીતમાં કાંતે પ્રકૃતિનું એ અતિરમ્ય સ્વરૂપ એને ક્ષણિક વારમાં ઝીલી લીધું। એનું સ્વરૂપ તો જાણે આંખે દેખ્યા હેવાલ જેવું છે, આજ છે આજ મહારાજ / અલંકાર। બાજુમાં ભવસિંહજી મહારાજ છે અને ઉપર ગોપનાથ મહારાજ છે એમ, તો મહારાજ એ શબ્દના બે અર્થ છે। આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, એટલે તમે જુઓ કે એ એ આંખે દેખ્યા અહેવાલ જેવું છે આ એનું સ્વરૂપ, આ કાવ્યનું સ્વરૂપ। કાવ્યનો પ્રત્યેક શબ્દ એ કવિના નિગૂઢ ઉર્મી તત્વનો વ્યંજક છે। કવિતાનો આરંભ જ આજ એવા શબ્દથી થાય છે, અને એ શબ્દ એ સાપેક્ષ છે। એમાં વીતી ગયેલી ભયાનક કાળ, વીતી ગયેલો જે ભૂતકાળ છે, જે કાળ છે, એનો પડઘો પણ સંભળાય છે, અને પછી જે સંતાપ શબ્દની સાથે જોડાય છે આજ, અને પિતા કાલના સર્વ સંતાપ સામે। કાલ એટલે સમય, સમય એટલે વીતી ગયેલો સમય, અને સંતાપ એ બધા જ દર્દ, બધા જ દુઃખો, જે સંતાપો છે એ હવે શમી ગયા છે। તો તમે જુઓ કે આજ શબ્દથી એની શરૂઆત થાય છે, એમાં કાલનો પડઘો સંભળાય છે, અને પછી સંતાપ એવા શબ્દની સાથે એ પૂરો થાય છે, શબ્દની સાથે એ જોડાય છે। પણ એમ કહે છે, મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે, કે આજમાં જીવો, આવતીકાલનો વિચાર ન કરો, અને ભૂતકાળને ભૂલી જાઓ, એને સમાવી દો એમ, પણ આજ તો સુમધુર છે ને, એને માણો। આજની સાથે જ વળી પાછો મહારાજનો પ્રાસ છે, તો આજે તો પ્રકૃતિનું મહારાજ એમ, એટલે કે રાજ્ય જામ્યું છે મહારાજના। આવા ત્રણ અર્થો અહીંયા આગળ છે, મેં તમને બે અર્થ કીધા, પણ અહીંયા આગળ એમ કહે છે કે મહારાજના ત્રણ અર્થો છે, તો પ્રકૃતિનું મહારાજ એટલે કે રાજ્ય, મહારાજના આવા ત્રણ અર્થો અહીં છે। મહારાજ્ય સામે સાથે રહેલા ભાવસિંહજી મહારાજા છે ને, કે મહારાજ્ય સાથે રહેલા ભાવસિંહજી મહારાજ અને પ્રભુ માય લોર્ડ એમ, આ ત્રણ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, પરમ કૃપાળ પરમાત્મા છે। આ એક શબ્દ આમ ત્રિવિધ અર્થલીલા ધારણ કરે છે। સન્મુખ ઉગી રહ્યો છે ચંદ્ર, સામે ચંદ્ર દેખાઈ રહ્યો છે, અને એ ચંદ્રોદય માત્ર સાગર ધારાની ક્ષિતિજે નથી, કવિના ચિત્તમાં પણ છે। આમ સાગર ની ક્ષિતિજે નથી, એમના ચિત્તમાં પણ છે। એ સન્મુખ ઉગી રહ્યો છે ચંદ્ર, ને ચંદ્રોદય માત્ર સાગર ધારાની ક્ષિતિજે નથી, કવિના ચિત્તે પણ છે। નીચ ગગનનો આવો દ્વિવિધ અર્થ થાય છે। નીચ એટલે પોતાનું પણ આકાશ, ચિત્ત પોતાનું ચિત્ત, એટલે આમ બે ને જામે એ ક્રિયારૂપ કવિના સૌરાષ્ટ્ર નિવાસની નિપજ છે, એટલે જામેમાં જે ઉપચિત કે સંચિત થવાનો ભાવ છે એ કદાચ અન્ય કોઈ ક્રિયારૂપ દ્વારા પ્રગટ ન થાત, આનંદનો અનુભવ પણ પ્રસ્તુત ક્રિયારૂપ વિશેષ સાર્થક બને છે। તો બીજી પંક્તિમાં જે લઘુવર્ણ છે એ કેવા ચાલે છે, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન અન ઘન વન હન એમ, વિમલ મલ
પરિમલ એમ. તો આ બધા જે શબ્દોનું કેવું સાતત્ય જળવાય છે. નિજ ગગનમાંથી ઉત્કર્ષ પામે, તો બીજા સ્થાને આવેલા હથી ગગનમાના ન સુધી સળંગ માત્ર 23 જેટલા લઘુવર્ણો જ છે. અને આ સંયોજન એ વિરલ અને અપૂર્વ છે. તમે જુઓ કે કેમ કે કવિ તો શબ્દનો બંદો છે, એ ધાર્યું કામ એ શબ્દોની પાસેથી એ કરાવતો હોય છે. તો આ જે સંયોજન અદ્ભુત, સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંથી ઉત્કર્ષ પામે એમ, તો આ જે સંયોજન છે એ વિરલ અને અપૂર્વ છે. આખા કાવ્યમાં આવા લઘુવર્ણોની સંખ્યા લગભગ 114 જેટલી છે. એ લઘુવર્ણો તમે ગણશો તો 114 જેટલા છે. આપણે આ વિવેચક એ સતીશ વ્યાસનો આ લેખ છે અને એ લેખ હું તમારી સમક્ષ વાંચું છું. કેટલી અદ્ભુત વાત છે જોજો તમે વિદ્યાર્થી મિત્રો. કાવ્યનું કદ 6.5 એટલે કે 7 જ પંક્તિઓનું છે. આ કાવ્યનું શરીર એ માત્ર ને માત્ર 7 પંક્તિઓનું છે, 6 થી 7. અને એમાં આટલા બધા લઘુવર્ણો, પ્રકૃતિના વિરાટ સૌંદર્યને જાણે કે કવિ અત્યંત નજાકતપૂર્વક ઝીલવાને માટે મથી રહ્યા છે. કેટલું સુંદર, આજ મહારાજ જલ છે, ઉદય છે, જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, એ નજાકતપૂર્વક ઝીલવા મથી રહ્યા છે. ને પ્રકૃતિની ભવ્યતાનો મુકાબલો બે રીતે થઈ શકે છે. એક તો એના જેવા જ ભવ્ય શબ્દો પ્રયોજીને કે જે નરસિંહ મહેતા કે નાનાલાલ જેવા કવિઓએ કર્યો છે, એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કે વિરાટનો હિંડોળો ઝાકમ જોડ, કે આભને મોભે બાંધ્યો વીરનો દોર, એમાં એ ભવ્યતા જોઈ શકાય છે. નાનાલાલે નજાકતનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એમાં ચાંદનીને અમૃત મોકલ્યા રે બેન ફૂલડા કટોરીથી ગૂંથી લાવ, એ નજાકત નજરે પડે છે. તો કાંતે પણ આ બીજો અભિગમ પસંદ કર્યો છે, દિવ્યતા અને રુજુતાનો આવો મુકાબલો ગુજરાતી કવિતામાં તો વિરલ છે. જેમ નાનાલાલે કર્યો છે, નરસિંહ મહેતાએ કર્યો છે, એવો કવિ કાંતે આ એક અભિગમ અપનાવ્યો છે. અને ખરેખર એમાં નજાકત છે ને દિવ્યતા પણ છે. આવું પ્રાકૃતિક દૃશ્ય જોઈને કવિને સહજ રીતે કાલના સર્વ, ગઈકાલના ભૂતકાળ એમ એ બધા જ સંતાપો હવે શમતા હોવાનું, શમી જતા, જેમ દૂધમાં ઉભરો આવે અને ધીમે 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 એ ઉભરો બેસી જાય એ શમી જાય, એમ એ ગઈકાલના જે સંતાપો છે એ સંતાપો એ ધીમે ધીમે શમી જાય છે, શમી ગયા હોવાનો અનુભવ થાય છે. પિતા એવું સંબોધન અહીંયા આગળ પ્રભુને માટે થયું છે. આ સમયમાં ઈશ્વરના પર્યાય તરીકે આપણા કવિઓ પિતા એવી સંજ્ઞા પ્રયોજે છે. નાનાલાલે પણ પિતા પેલે આગે જગત વીટતો સાગર રહે એમાં આવો એક પ્રયોગ કર્યો છે. એ સમયે વધેલા એ સમયે એમ કે ખ્રિસ્તી ધર્મના પ્રભાવને કારણે પણ કદાચ આમ થયું હતું. તો નવલ રસ ધવલ, એમાં નવલ ધવલનો આંતરપ્રાસ તો છે જ, પણ હવે સામે જે શુભ્રતા દિવ્યતા ઉપસી રહી છે એનો આંતરભાવ પણ છે. અને પછીની પંક્તિઓમાં એકદમ મધુ અને મૃદુ અને એક મધુર સંયોજન, વર્ણ સંયોજનને કારણે એ અત્યંત પ્રસિદ્ધ થઈ છે. જલધી જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી શમતી, માહી સરતી સોરી કામિની કોકિલા કેલી પૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આખું કાવ્ય ફરી એક વખત એનું આ લેખને વાંચ્યા પછી, એને સમજ મેળવ્યા પછી, વિગતે હવે પછી એને જોઈશું. અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.